નસીબની સામે પણ જે મહિલા ન હારી તેની આજે વાત કરવા જઈ રહ્યા છીએ. રાજકોટના એ મહિલા જેમણે કોરોના સમયમાં તેમના પતિને હૃદયની બીમારીથી જીવ ગુમાવ્યો, ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો, એવી સ્થિતિમાં હિંમત ન હારીને પગભર થવાનું નક્કી કર્યું અને રાજકોટ શહેરના ચંદ્રેશનગર મેઇન રોડ પર હાલ નાસ્તાની લારી છે તેના થકી ગુજરાન ચલાવી રહ્યા છે. અને આ જયશ્રીબેનના નાસ્તાના રાજકોટ વાસીઓ પણ ચાહક થઈ ગયા છે. ત્યારે આવો જાણીએ જયશ્રીબેનના સંઘર્ષની કહાની. વર્ષથી થયું મેં આ નાસ્તાની શરૂઆત કરી કે મારા ઘરવાળાને હૃદયરોગની બીમારીથી હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે કોરોના સમય ચાલતો હતો એટલા માટે કાંઈ કામ ધંધો ન હતો, તો મારા હસબન્ડને ખાવા પીવાનો શોખ હતો જેના લીધે આ બધું મને આવડતું હતું. એના લીધે મેં આ શરૂઆત કરી ઘરનું, ઘર ચલાવવા માટે. અત્યારે આપણે પાઉંભાજી છે, ઘૂઘરા છે, પકોડા છે, પાણીપુરી. અહીંયા સમય છે 6 થી 10, તૈયારી તો 4 વાગ્યાથી શરૂઆત કરી દે, ત્યારે 2 કલાકે શરૂ થાય, કારણ કે પાઉંભાજી છે, ચાપડી ઊંધ્યું છે, પાણીપુરી છે. મારે 2 બેબી છે, 1 બાબો છે. બાબો ભણે છે, એનો ભણવાનો ખર્ચ પણ મારે જ ઉપાડવાનો હતો, એટલે મેં આ નાસ્તાનું મેં વિચાર્યું અને સારો સપોર્ટ છે આ નાસ્તાની. નાસ્તામાં પણ એકના મેરેજ થયા, એક પાર્લરનું ચલાવે છે. ના, સારો પ્રતિસાદ છે, કારણ કે એકવાર હજી અહીંયા નાસ્તો કરે બીજી વાર આવે જ છે. મારો સંદેશો એ જ છે કે તમે મૂંઝાવમાં મારી જેમ બહાર નીકળો અને આ કોઈને ઓલું ન લાગે એવું કે આ ધંધો નાનો છે મોટો છે. ધંધો એ કામ જ છે એક જાતનું, નાસ્તાનું કરી કે પછી જોબ કરી, કામ એ કામ જ છે. આપણે આપણી રીતના કરવાનું.